Good morning, Vidyarthi Mitro, Team Sabada, Majama. Dharan Shomiyanga, Swadhyay 7.3. Shatanana Mapre, Swadhyay 7.3, Gari Raja Chhe Mitro, Tema. Ye Apur Marko Chhe, Teka Akaro Ni Baat Karwa, Misha Apre. Marab, to Tema Darko Chhe, Apurna Swarupe Lakho, Abdullah Sam Apurna Ko Chhe. Marab, to Vivid Akroti Apre Misha. Bagaimana? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124
પેલું છે 4 ના છેદ માં 12 બરાબર તો અહીંયા છેદ પર ઉડાડીએ 4 1 4 અને 4 3 12 તો 1/3 આવે બીજું છે 3/9 3 1 3 અને 3 3 9 તો 1/3 આવે છે બીજામાં ત્રીજામાં 1/3 આવે છે ચોથાની અંદર 2 ના છેદ માં 6 તો 2 1 2 2 3 6 1/3 આવે છે બરાબર હવે એના પછી તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1 2 3 4 અને લાસ્ટ જે 6 ના છેદમાં 15 તો 3 ના પ્રમાણમાં 3 2 6 3 5 4 15 એક માત્ર 2 ના છેદમાં 5 એ અપવાદ છે એક માત્ર 2 ના છેદમાં 5 એ જ અપવાદ છે એટલા માટે આ બધાય સમપૂર્ણ ન કહી શકાય એક જ અપવાદ છે મિત્રો એના લીધે બધું બરોબર છે એના લીધે 6 ના છેદમાં 15 છે એ બરોબર છે અપવાદ હોવાથી એ શક્ય નથી હવે નેક્સ્ટ અપૂર્ણાંકોના અરોડની સમઅપૂર્ણાંક જોડ લખો એમાં 1 2 3 4 5 આકૃતિ તમને આપેલી છે તે હું દોરતો નથી એમાં દાખલા નંબર 2 એની અંદર આકૃતિ છે 1 2 3 4 અને 5 એક સમાન આકૃતિ છે 1 2 3 4 અને 5 માની લો એક સમાન આકૃતિ છે એના 2 6 9 10 અને 4 થોડા મોટા સ્વરૂપમાં બોલું છું
આમ તો બધે વર્તુળ સમાન જ છે મિત્રો, પરંતુ અહીંયા આકારમાં તમને ધ્યાનથી દેખાશે ને આ બધે વર્તુળો એક સમાન છે, હું માની લ્યો બંને વર્તુળો એક સમાન જ છે તો માની લ્યો, પરંતુ અહીંયા માત્ર છાયાંકિત કરવા પડતા આ રીતે દર્શાવવાના છે. પછી 1/3 ક્યાં છે તો અહીંયા
પછી 1 by 4 ક્યાં છે લાસ્ટ અને 3 by 4 અહીંયા એટલે આકૃતિના આપણે નામ આપશો માની લો a b c d e નાની કે 1 2 3 4 અને 5 તો કયા કયા સમાન છે બરાબર જે સમાન હોય તે આપણે અહીંયા લખી છે તો a ને સમાન છે 2 a ને સમાન છે 2 b ને સમાન 2 by 3 4 b ને સમાન છે 4 c ને સમાન 1 by 3 1 પછી b d ને સમાન છે 1 by 4 એટલે કે 5 અને c ને સમાન તો 3 જ હોય ને મિત્રો ચાલો જવાબ મળી ગયો આ તો તેમાં તો સારું હવે આજના સેશનમાં છઠ્ઠા ધોરણમાં પહેલો અને બીજો દાખલો રાખીએ છીએ બરાબર તો પહેલા અને બીજા દાખલાની અંદર જેટલું આપણે મેં તમને આજે કરાવ્યું એ તમારે તમારી બાકી અને લોકબુકમાં ડ્રો કરીને પૂર્ણ રીતે ડ્રો કરીને બધું જ લખવાનું છે હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં મળીશું મિત્રો થેન્ક યુ